नमस्कार विद्यार्थी मित्रों, होम पब्लिक स्कूल चाणस माथे आपनो हार्दिक स्वागत करू छू। हवे आपणे धोरण 8 ની અંદર ચેપ્ટર નંબર 1 વિષય ગણિત તમને સંખ્યાઓ, હવે આપણે અત્યાર સુધી વિરોધી સંખ્યાઓ, વ્યસ્ત સંખ્યાઓ એ બધી સંખ્યાઓ વિશે ભણી ચૂક્યા છીએ। હવે વિભાજનનો ગુણધર્મ જોઈએ આપણે। विभाजन नो गुणधर्म बराबर, तो विभाजन नो गुणधर्म एटले सरवाळा पर गुणाकार नु विभाजन, एटले विभाजन नो गुणधर्म। तो आपणे सरवाळा पर गुणाकार नु विभाजन करिए तो शुं थशे, ए गुण्या बी प्लस सी। हवे आने छूटा पाड़वा होय तो केवी रीते पाड़ी शकाशे, तो याद राखजो ए नो गुणाकार बी साथे जो कौंस छूटो थी जाए शू ए गुणिया बी प्लस सी एट कौंस छूटो थे तो ए नो गुणाकार बी साथ ए गुणिया बी वच्चे जे चिन्ह आप शू प्लस बराबर, हवे ए नो गुणाकार सी साथ करीशु तो ए गुणिया सी, तो आना आ रीते लखी सके ए बी प्लस ए सी बराबर। आज रीते आ सरवाळा पर गुणाकार नु विभाजन छे, एज रीते बादबाकी पर गुणाकार नु विभाजन करिए तो ए माइनस ए गुणिया बी माइनस सी बराबर। तो हवे ए नो गुणाकार बी साथे तो ए गुणिया बी चिन्ह शू छे आपणुं माइनस, पछी ए नो गुणाकार सी साथे बराबर तो ए गुणिया सी, आ रीतनुं आपणुं आ सूत्र छे तो ए बी माइनस ए सी, आ आपणो शुं छे विभाजनो गुणधर्म। हवे एना उपरथी आपणे प्रयत्न करवानो पहेलो दाखलो जोईशुं, शुं आपी छे विभाजनना गुणधर्मनो उपयोग करी आनी किंमत शोधवानी छे। आपणने रकम आपी छे 7/5 गुण्या माइनस 3/12 7/5 5/12, आपणने आवुं वस्तु आपी दीधुं छे, पहेलो ए आ वस्तु आपी दीधुं, શું કર્યું છે રકમ ની અંદર આ છૂટા પડેલા આપ્યા છે, જો બે બે વખત એ કોમન, જો બંનેમાં કોમન સંખ્યા આપેલી છે, કઈ છે 7/5, એ શું કરી લઈશું આપણે બહાર કાઢી દઈશું। હવે આપણે ઉદાહરણની રકમ જોઈએ, તો પ્રયત્ન કરો નંબર 1 વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો, તો શું છે 7/5 गुण्या माइनस 3/12 प्लस 7/5 गुण्या 5/12 बराबर, आपने आ रकम आपेली छे। हवे सौ प्रथम आपने विभाजन ना गुणधर्मो शू कहवा मांगे छे ए ध्यान राखीशु। आपने आ केवुं आपेलुं छे पद આવું આપેલું છે, જોઈ લેજો એ ગુણ્યા બી પ્લસ એ ગુણ્યા સી, આવું પદ આપેલું છે। આ બંનેમાં શું એ કોમન છે, શું કોમન છે આ બંનેમાં 7/5 કોમન છે, એ બહાર કાઢી દો તો શું થઈ જશે બી વત્તા સી, આ રીતનું થશે। તો એ જ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખીએ, તો આ બંનેમાં આ બંને રકમમાં શું કોમન આપેલું છે આપણને, જો આખી રકમમાં 7/5 કોમન આપ્યા છે, આમાં પણ શું આપ્યું છે 7/5, એના શું કરી દઈએ આપણે બહાર કાઢી દઈએ, 7/5 આપણે શું કર્યું બહાર કાઢી દીધા, ગુણ્યા કૌંસની અંદર વચ્ચે શું માઇનસ 3/12 વચ્ચે જે અહીંયા બી આપેલું છે, આપણે બી અંદર લખ્યો પ્લસ સી બરાબર આપણને શું મળશે 5/12 વધ્યા છે। આ બંને સંખ્યાના તો આપણે શું કર્યું બહાર કાઢી દીધી, કઈ બે સંખ્યાઓને આ 7/5 અને આ 7/5 આપણે શું કરે બહાર કાઢી દીધી, તો વધી ગઈ બે સંખ્યાઓ માઇનસ 3/12 પ્લસ 5/12 બરોબર। હવે 7/5 ગુણ્યા, હવે અહીંયા જો બંનેમાં શેષ કેવા છે સરખા છે, જો શેષ સરખા હોય
તો ભાગાકારની અંદર કિંમત મૂકી દઈએ બાર, ઉપલયનો શું થશે, સરવાળો હોય તો સરવાળો, બાદ બાકી હોય તો બાદ બાકી, તો માઇનસ ત્રણ વત્તા પાંચ, તો આપણને કિંમત શું મળશે, સાત ભાગ્યા પાંચ ગુણ્યા માઇનસ પ્લસ માઇનસ, પાંચમાંથી ત્રણ થાય તો બે વચ્ચે, બરોબર. હવે ભાગાકારમાં મોટી સંખ્યા પાંચ એનું ચિહ્ન પ્લસ ભાગ્યા બાર, અહીંયા જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન અહીંયા લખવાનું રહેશે, અહીંયા પ્લસ છે તો પ્લસ આવશે, બરોબર. હવે આપણે ગુણાકાર છે એમાં જેટલા ઉગતા હોય એટલા ઉડાડી શકીએ, તો છ ગુણ્યા બે, છ દુ બાર ઉડી ગયા. હવે સાત છે ઉપર, સાત એકા સાત, છ પંચા ત્રીસ, તો આપણને જવાબ શું મળ્યો, સાત ભાગ્યા ત્રીસ, એ આપણે વિભાજનના નિયમ અનુસાર આપણને મળશે. આ શું છે, વિભાજનનો ગુણધર્મ, બરોબર. આપણે આ વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો. હવે એ જ રીતે દાખલા નંબર બે માટે આપણે જોઈશું, દાખલા નંબર બે શું છે, એનો નવ ભાગ્યા સોળ ગુણ્યા ચાર ભાગ્યા બાર પ્લસ નવ ભાગ્યા સોળ ગુણ્યા માઇનસ ત્રણ ભાગ્યા નવ, બરોબર. હવે વિભાજનનો નિયમ ઉપયોગ કરવાનો છે, વિભાજનનો ગુણધર્મ ઉપયોગ કરવાનો છે, એટલા માટે સૌ પ્રથમ બંનેની અંદર સરખી સંખ્યા હોય એ બાદ કાઢી દેવાની. તો આ બંનેમાં સરખી સંખ્યા છે, નવ ભાગ્યા સોળ, નવ ભાગ્યા સોળ, બંને કૌંસમાંથી નવ ભાગ્યા સોળ ને શું કરી દઈશું, આપણે બહાર કાઢી દઈશું, નવ ભાગ્યા સોળ ગુણ્યા અંદર વચ્ચે શું, અહીંયા વચ્ચે ચાર ભાગ્યા બાર, બંને માંથી નવ ભાગ્યા સોળ આપણે શું કર્યું, બહાર કાઢી દીધા, તો વચ્ચે ચાર ભાગ્યા બાર વત્તા ચિહ્ન વત્તા એ વત્તાનું છે માઇનસ ત્રણ ભાગ્યા નવ, બરોબર. આપણે શું ઉપયોગ કર્યું, વિભાજનનો ગુણધર્મ, બરોબર. હવે નવ ભાગ્યા સોળ તો બાર છે, હવે અહીંયા માઇનસ પ્લસ શું થઈ જશે, માઇનસ થઈ જશે, અહીંયા બાર છે ને અહીંયા નવ છે, શું છે, અહીંયા બાર છે અહીંયા નવ છે. હવે છેદ બે માંથી કોઈના સરખા નથી, આપણે છેદ સરખા બનાવવા હોય તો કેટલા ગુણશું, હવે આપણે ગુણવા નથી, ક્રોસ ગુણાકાર કરી દઈએ બંનેનું, તો શું થઈ જશે, આ બંનેનો ગુણાકાર કરીએ, નવ ચોક છત્રીસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, બાર દુ ચોક બાર તરી, હા ધ્યાન રાખજો અહીંયા, નવ ચોક છત્રીસ અને બાર દુ ચોક બાર તરી પણ છત્રીસ થાય છે, બરોબર. ભાગ્યા બાર નવા એકસો ને આઠ, હવે નવ ભાગ્યા સોળ ગુણ્યા છત્રીસ માંથી છત્રીસ જશે તો ઝીરો ભાગ્યા એકસો ને આઠ, હવે ઝીરો ભાગ્યા એકસો આઠ કરવા જઈશું તો ઝીરો થઈ જવાના, એટલે નવ ભાગ્યા સોળ ગુણ્યા ઝીરો બરાબર, કોઈ બી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે, ઝીરો આવશે, બરોબર. હવે આ બંને શું થયું, વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણ્યા છીએ. હવે ઉદાહરણ નંબર પાંચ શું કહેવા માંગે છે, ધ્યાન રાખજો, આપણે ઉદાહરણ નંબર પાંચ જોઈએ, એના જ પછી આપણે એક સ્વાધ્યાયમાં પણ દાખલો છે. ઉદાહરણ નંબર પાંચ, કિંમત શોધો, તો આપણે કિંમત શું આપી છે, બે ભાગ્યા પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ભાગ્યા સાત માઇનસ એક ભાગ્યા ચૌદ માઇનસ ત્રણ ભાગ્યા સાત ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ, બરોબર. આટલી કિંમતો આપેલી છે, જો બે ભાગ્યા પાંચ માઇનસ ત્રણ ભાગ્યા સાત માઇનસ એક ભાગ્યા ચૌદ માઇનસ ત્રણ ભાગ્યા સાત અને ત્રણ ભાગ્યા પાંચ, બરોબર. હવે વિભાજનના ગુણધર્મમાં શું હોય છે, બે સંખ્યાઓ સમાન હોય છે,
હવે જો અહીંયા 3/7 અહીંયા પણ -3/7 આપેલા છે બરોબર. હવે બંનેમાં આ શબ્દ તો કોમન છે, કોમન છે ને. હવે આ વચ્ચે આપણને નરેશ, એને શું કરીશું, પાછળ લઈ જઈશું. તો ક્રમનો નિયમ લાગુ પડશે પહેલા, તો આપણે એ સંખ્યાના પાછળ લઈ જઈએ એટલે એને ઉઠાવીને જ આખી શું કરી દઈશું, પાછળ લઈ જઈશું. તો 2/5 ગુણ્યા -3/7, અહીંયા આપણે -3/7 લખીએ તો અહીંયા શું થઈ જશે, પ્લસ થઈ જશે. જો અહીંયા ધ્યાન રાખીએ આપણે, -3/7 ગુણ્યા 3/5 -1/14 છે એને શું કરીશું આપણે, પાછળ લઈ જઈશું. તો -1/14 આપણે ક્રમની શું કર્યું, અદલા બદલી કરી. તો ક્રમનો ગુણધર્મ તનો ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે, ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો. હવે અહીંયા 2/5 છે ગુણ્યા -3/7. હવે અહીંયા માઇનસ અંદર લઈ જાઉં તો 12 શું થઈ જશે, અહીંયા ધારો કે હું લખું -3/7 બરોબર. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ, અહીંયા શું મેકીશ તો માઇનસ થશે, માઇનસ સાથે પ્લસ મેકીએ તો માઇનસ થાય. તો અહીંયા શું મેકવાનું રહેશે, માઇનસ પ્લસ માઇનસ બરોબર. બંને માંથી એક ચિહ્ન બને એવું કરવાનું છે. અહીંયા માઇનસ લાવવાનું છે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે ગુણ્યા 3/5 -1/14 બરોબર. હવે આ બંનેમાં શું કોમન આપેલું છે આપણને એ ધ્યાન રાખીશું. અહીંયા -3/7 અહીંયા પણ -3/7 શું કરી દઈશું આપણે, બહાર લઈ જઈશું. તો આપણે બહાર લઈ જઈએ એના તો -3/7 શું કર્યું આપણે, બહાર કાઢી દીધા ગુણ્યા 15. વચ્ચે કેટલા 2/5 -3/5 -1/14 તો બહાર જ રહેશે. કેમ, જો આપણે કેટલા પદ માટે જોવાનું છે, આ 4 પદ માટે જોવાનું છે. આ પદ તો આપણે જુદું કાઢી દેવાનું છે, શું કરવાનું છે, સાઈડમાં રાખવાનું છે. હવે આ 4 પદની અંદરથી મેં આ બંને સંખ્યાઓને શું કરી, બહાર કાઢી દીધી બરોબર. આ બંને સંખ્યાઓને આપણે બહાર કાઢી દીધી તો વધી ગઈ સંખ્યા 2/5 પ્લસ આ વચ્ચે ચિહ્ન શું છે, પ્લસ 3/5 એ અંદર રાખીશું બરોબર. હવે આપણે અંદરનો ક્રોસ ગુણાકાર કરી દઈએ, -3/7 ગુણ્યા, જો છેદની અંદર 5 લખા છે, બંનેમાં 5 આપે તો આપણે 5 લખી શકીએ. 2/3 -1/14 એમના એમ રહેશે બરોબર. -3/7 ગુણ્યા 5/5 એટલે શું થઈ જશે, 1 થઈ જશે. -1/14 5/5 એટલે 1 થઈ જશે. -3/7 ગુણ્યા 1 લખીએ કે ના લખીએ કોઈ ફરક પડતો નથી એટલે 1 સાથે ગુણી દઈએ. હવે અહીંયા લખીશું -3/7 વધ્યા -1/14. અહીંયા છેદની અંદર કેટલા આપે છે, 14 છે. તો આને શું કરીશું, 14 કરવા માટે લસાઅ લેવો પડશે. 14 કરવા માટે આપણે શું કરવું પડશે, આને 2 વડે ગુણવા પડશે. આના માટે ગુણવા પડશે, ઉપર નીચે -3/2 7/2 -1/14 બરોબર. તો હવે 3 × 2 -14 -1/14 આ આપણને શું થયું. હવે 14 બંનેમાં શું છે, કોમન સંખ્યા આપેલી છે. 14 બંનેની અંદર કોમન સંખ્યા આપેલી છે એટલા માટે આપણે શું કરીશું, ભાગાકારની અંદર 14 લખી દઈશું. બંનેમાં સરખા આપ્યા એટલે આપણે એક વખત લખવાના છે. તો 14 લખી દીધા, લસાઅ આપણને 14 મળ્યો હતો એટલે 14 લખ્યા. હવે ઉપર સંખ્યા વધી ગયેલી, -100 -1 કેટલા વધ્યા, -100 -1 તો -1 -1 શું થશે, -1 કેટલા થશે, પ્લસ થઈ જશે. તો 6 ને 1
माइनस सात भाग्या चौदह वच्चे सात दू चौदह उठी जैसे अहीं सात गुणा बे करिए सात सात उठी जैसे तो माइनस एक भाग्या बे आपो जवाब छे। बराबर आ रीते आपणे स्वाध्यायनी अंदर दाखला नंबर एक अने बे पण भणवानो छे। बराबर